નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ પ્લેટફોર્મમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિશ યુ વેરી હેપી ટીચર્સ ડે મિત્રોને શિક્ષક દિવસની શુભકામનાઓ બરાબર છે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ધોરણ ચાર બરાબર છે એની અંદર ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ વન વિશે શીખવાનું છે તો યુનિટ વનનું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ ધોરણ ચાર બરાબર છે સૌથી પહેલાં યુનિટ યુનિટ એટલે એકમ બરોબર છે કે જે પાઠ આવે એની વાત છે તેનો એકમ આપેલો છે ગેટ અપ એનું નામ આપેલું છે ગેટ અપ એન્ડ ડાન્સ બરાબર છે લિટલ સ્ટેપ આપેલા છે એ એની અંદર આપણે જે એકડા શીખવાડે છે એ કઈ રીતના બરોબર છે એના વિશે વાત કરી છીએ પછી જે આપણે બીજી ક્રિયાઓ કરીએ છીએ બરોબર છે એ બધી ક્રિયાઓ કઈ રીતના કરવાના આવે બરાબર છે એ બધી ક્રિયાઓ હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય બરોબર છે એ આપણે આ એની અંદર શીખવાનું છે આ વિડીયોની અંદર તો સૌથી પહેલાં જોઈએ એનું નામ ગેટઅપ એન્ડ ડાન્સ ગેટઅપ એટલે ઊભા થવું બરાબર છે ઊઠવું એન્ડ એટલે અને અને ડાન્સ એટલે નાચવું કૂદવું બરોબર છે તો પાઠનું નામ છે ઉઠો ને ડાન્સ કરો બરોબર છે નાચો એમ કે બરાબર છે તો એક્ટિવિટી વન એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ બરોબર છે તે પ્રવૃત્તિ પહેલાની અંદર આપણે જોવાનું છે એક તમને પોયમ આપી છે કાવ્ય આપેલી છે બરાબર છે એક નાની પોયમ છે તો એને શું કરવાનું છે ગાવાની છે અને ગાવાની એની સાથે એના કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દો આપણે જોવાના છે કે એમાં કઈ કઈ ક્રિયા કરે છે એ શબ્દો જોવાના છે તો એનું નામ છે હોપ અ લિટલ હોપ એટલે થોડું કૂદવું જમ્પ લેવો બરાબર છે અને લિટલ એટલે થોડું તો થોડું કૂદો એ પ્રમાણે અર્થમાં લીધું છે તો સૌથી પહેલાં હું વાંચું છું એ ધ્યાનથી સાંભળજો બરાબર છે કયા શબ્દને કઈ રીતના વંચાય એનો ઉચ્ચાર એનો પ્રોનાઉન્સિએશન કઈ રીતના થાય એ જોવાનું છે બરાબર છે તો સૌથી પહેલાં દેખાય છે તમને એ પ્રમાણે હોપ અ લિટલ જમ્પ અ લિટલ બરાબર છે એનો જે ઉચ્ચાર છે એ સાંભળજો વન ટુ થ્રી બરાબર છે ફરી વાંચું છું જો અ લિટલ જમ્પ અ લિટલ વન ટુ થ્રી પછી એ પ્રમાણે આગળ જોઈએ તો રન અ લિટલ સ્કીપ અ લિટલ ટેપ યોર નિંગ બરાબર છે બીજું આગળ જોઈએ તો બેન્ડ અ લિટલ સ્ટ્રેચ અ લિટલ નોડ યોર હેડ આગળ યોન અ લિટલ સ્લીપ અ લિટલ ઇન યોર બેડ બરાબર છે કે જે આપણી શારીરિક ક્રિયાઓ છે આપણે કઈ રીતના કરીએ છીએ એ વિશે અહીંયા શીખવાડેલી છે એની અંદર કઈ કઈ એક્શન કરીએ છીએ આપણે એ બરાબર છે તો આ એક પોયમ આપી છે બરાબર છે ટૂંકી છે રાઈમ છે તો આપણે એને આ રીતની અંદર ક્રિયાઓ વર્ણવી છે તે આપણે શીખવાનું છે તો સૌથી પહેલાં આપણે આનું વિશ્લેષણ કરીએ બરાબર છે એનું આપણે એક એક અર્થ જોઈએ તો હોપ અ લીટલ એટલે તમે પહેલાં થોડું કૂદો બરાબર છે થોડું કૂદો પછી જમ્પ અ લિટલ થોડો કૂદકો મારો બરાબર છે વન ટુ થ્રી એક બે ને ત્રણ થોડું કૂદો થોડો જમ્પ મારો કૂદકો મારો એક બે ત્રણ એ રીતના થશે બરાબર છે પછી જોઈએ રન અ લિટલ રન એટલે દોડું થોડું દોડો બરાબર છે સ્કીપ લિટલ સ્કીપ એટલે દોડું કૂદું તો થોડું દોડા કૂદો બરાબર છે થોડું દોડો થોડું દોડું કૂદો પછી ટેપ યોર ની ટેપ એટલે પકડવા ટપલી મારવી બરાબર છે યોર એટલે તમારું અને ની એટલે શું થશે ઘૂંટણ આપણે જે શરીરના અવયવ છે ને તો એમાં ઘૂંટણને શું કહેવાશે ઇંગ્લિશમાં ની અને ની વંચાશે ક ની એવી રીતના ના વંચન શું કઈ રીતના વાંચો ની ઓનલી ફોર ની બરાબર છે એટલે થોડું દોડો થોડું કૂદો અને તમારા પગને ટપલી મારો ટચ કરો એ પ્રમાણે ઘૂંટણની બરાબર છે પછી જોઈએ બેન્ડ અ લિટલ બેન્ડ એટલે વાંકા વળવું બરોબર છે આપણે કમરમાંથી વધે એ પ્રમાણે એટલે થોડું વળો સ્ટ્રેચ અ લિટલ થોડા ખેંચાવો બરોબર છે આપણે સ્ટ્રેચબલ એમ નહીં કહેતા તો સ્ટ્રેચ એટલે થોડું ખેંચાવો એન્ડ નોડ યોર હેડ નોડ એટલે માથું ધૂણાવો આપણે હલાવીએ છીએ ને માથું એ પ્રમાણે તો યોર હેડ તમારું માથું હલાવો ધૂણાવો એમ બરાબર છે પછી યોન અ લિટલ યોન એટલે શું બગાસું બરોબર છે આપણને બગાસું આવી જાય છે ને ક્લાસની અંદર પણ તમે જ્યારે શિક્ષક બનાવતા હોય ત્યારે કેવા બેઠા બેઠા બગાસા ખાતા હોય પાછળ તૈયાર રહેતી હોય એટલે શું થશે બગાસું ખાવું એટલે થોડો બગાસું ખાવો સ્લીપર લિટલ થોડું સુઈ જાઓ ઇન યોર બેડ બરાબર છે તમારા બેડની અંદર સુઈ જાઓ એટલે આ પ્રમાણે આખી બધી ક્રિયાઓ આપી છે એ ક્રિયાની અંદર કયા કયા એક્શન વર્ડ યુઝ કર્યા છે એ આપણે શીખવાનું છે બરાબર છે તો અહીંયા એવા શબ્દો છે હોપ પછી જમ્પ રન સ્કીપ ટેપ બેન્ડ સ્ટ્રેચ નોડ યોન સ્લીપર એવા જે એક્શન વર્ડ આપેલા છે શીખવાના છે તો જે પ્રમાણે હું ગાઉં છું એ પ્રમાણે તમારે સૌથી પહેલા સાંભળવાનું છે બરાબર છે કઈ રીતના ગાવાનું છે એ પ્રમાણે પહેલી લાઈન જોજો ટુ થ્રી કઈ રીતના પહેલાં ત્રણ લાઈન આવશે જોજો

ગાવાનું છે ચલો મારી સાથે ગાસો ને હા કઈ રીતના ગાશો પેલા સ્ટાર્ટિંગ કરીએ હોપિટલ જામ્પ લિટલ વાન ટુ થ્રી હોપ લિટલ જાટલ વન ટુ થ્રી રન લિટલ સ્કી ટેપ યોર પ્યોરની રન લિટલ સ્કી ટેપ યોર પ્યોરની

હોપ લિટલ લિટલ સ્ટેપ છે એની અંદર આ આપણે એક્શન વર્ડ્સ શીખવાના છે બરાબર છે આમાં કેટલાક જે શબ્દો આવે એ શબ્દોના અર્થ જોઈએ તો બરાબર છે હાર્ડ વર્ડ્સ અઘરા અઘરા તો ના કહેવાય પરંતુ તમારા માટે થોડાક એમ તમને જાણ્યા ના હોય તો એ માટે બરાબર છે હોપ સૌથી પહેલાં હા આવે છે ને હોપ હોપ એટલે થોડું કૂદવું આપણે થોડો કૂદકું મારીએ એ બરાબર છે હે એટલે હોપ થશે શું હોપ એટલે કૂદવું એનો સ્પેલિંગ થશે હોપ એચ ઓ પી હોપ એટલે કૂદવું પછી દેખો લિટલ એલ આઈ ડબલ ટી એલ ઇ લિટલ એટલે શું થશે થોડું બરાબર છે ઓછું હોય ને થોડુંક અર્થમાં આવે તો આપણે લિટલ લીટલ થોડું પછી રન રન એટલે તો બધાને ખબર છે બરાબર છે રન એટલે શું દોડવું એનું સ્પેલિંગ કઈ રીતના આવશે આર યુ એન રન એટલે દોડવું પછી જોઈએ સ્કીપ બરાબર છે એસ કે આઈપી સ્કીપ એટલે શું થશે દોડું કૂધું છોકરી મોટે ભાગે પેલા જે દોડું કૂદે છે ને બરાબર છે એને આપણે સ્કીપિંગ કહેવાય બરાબર છે તો સ્કીપ એટલે દોડું કૂધું પછી ટેપ ટી એ પી ટેપ એટલે પકડવું અથવા ટચ કરવું બરાબર છે ટપલી માર એ અર્થમાં થશે બરાબર છે આ પોઈમના અર્થમાં જોઈએ તો આપણે ટપલી માર એ રીતના કહી શકાય ટેપ એટલે પકડવું ટચલી ટપલી મારી એ પ્રમાણે પછી બેન્ડ બી ડી બેન્ડ એટલે વળવું આપણે વાક બેન્ડ વળી ગયું એમ નહીં કહેતા બેન્ડ વળી ગયું એટલે આમ બળી જાય બરાબર છે વાકું વળી જાય ગમે તેમ વળી જાય પણ એને વળવું વાળવું એ અર્થમાં કહેવાશે બરાબર છે પછી નોડ એન ઓડી નોડ એટલે ધૂણાવું આપણે કોઈ કંઈ પણ કહે તમને આવડે છે તો ના એમ નથી કહેતા માથું ધૂણાવે એ પ્રમાણે નોડ એટલે માથું અલાવ ધૂણાવું એ પ્રમાણે અને યોન વાય એ ડબલ્યુ એન યોન એટલે એ બગાસું બરાબર છે યોનનો અર્થ શું થશે બગાસું વિદ્યાર્થી મિત્રોનું ક્લાસમાં ભણવાનું થાય ત્યારે બગાસા પાછળ આયા જ કરે બરાબર છે ને બેટા બેટા બગાસા ખાધા કરે બરાબર છે એટલે એને શું કહેવાશે યોન એટલે આ પ્રમાણે એના અંદર હાર્ડ વર્ષ આવે છે કેટલાક અઘરા શબ્દો છે બરાબર છે તે આ શબ્દોના આધારે આપણે તમને પોઈમમાં ખબર પડી જશે હવે આવ આગળ જોઈએ તો એક્ટિવિટી ટુ એક્ટિવિટી ટુની અંદર શું આપેલું છે સાંભળો બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો આની અંદર આપણે ક્રિયાઓ બધી આપેલી છે એ ક્રિયાઓ કઈ રીતના કરવાની છે એ જોવાની છે બરાબર છે તો સૌથી પહેલાં અહીંયા જે ક્રિયાઓ આપેલી છે એ જોઈએ તો સૌથી પહેલાં સ્ટે પ્લે સ્ટેન્ડઅપ એમ કે છે એ પ્રમાણે સ્ટેન્ડઅપ એટલે શું થશે ઊભા થવું બરાબર છે પછી સીટ ડાઉન સીટ ડાઉન એટલે બેસી જવાનું ઈટ એટલે શું થશે ખાવું સ્લીપ એટલે સૂઈ જવું ઊંઘી જવું ડ્રિંક એટલે પીવું બરાબર છે રનને શું કહેવાશે દોડવું ટોક એટલે બોલવું વાતચીત કરવી યોન એટલે બગાસું ખાવું આ કેટલાક એક્શન વર્ડ્સ છે બરાબર છે ઘણા એવા હોઈ શકે પછી બીજા અહીંયા આપ્યા છે લાફ લાફ એટલે શું થશે હસવું જમ્પ એટલે કૂદવું પછી અહીંયા દેખો ક્લેપ યોર હેન્ડ્સ એટલે શું કહેશે તાળી પાડો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ કેવું હોય તો ક્લેપ યોર હેન્ડ્સ પછી ક્લોઝ યોર હાઇસ બરાબર છે તમારી આંખોને બંધ કરવું આઈસ એટલે આંખો યોર એટલે તમારી ક્લોઝ એટલે બંધ કરવું એટલે ક્લોઝ યોર આઈસ પછી સો યોર ટીથ ટીથ એટલે દાંત આપણા જે શરીરના અંગો આવે ને બરાબર છે તેને દાંતને શું કહેવાશે ઇંગ્લિશમાં ટી થર્ટી ડબલ ઇ એચ ટી એટલે દાંત બરોબર છે એટલે તમારા દાંત બતાવો પછી ઓપન યોર બુક્સ તમારી ચોપડી ખોલો કમ હિયર એટલે અહીં આવો ક્લોઝ યોર બુક બરાબર છે તમારી ચોપડી બંધ કરો એટલે એક આ રમતની ક્રિયા દ્વારા આપણે શીખી શકાય બરાબર છે ક્લાસની અંદર બધા વિદ્યાર્થી હોય બરોબર છે આ ક્રિયાઓ તમને એના ગુજરાતીઓ જ ખબર હોવા જોઈએ તો શિક્ષક તમને કે સ્ટેન્ડઅપ એટલે શું કરવાનું કહેવાય તમારે બધાને ઊભા થઈ જવાનું જે વિદ્યાર્થી ઊભો ન થાય શું કહેવાય આઉટ થઈ ગયું કહેવાય બરાબર છે એટલે પછી બીજે બે તમને એવું કહે કે ક્લોઝ યોર બુક્સ એટલે તમારે ચોપડી ખોલવાની બરાબર છે પછી તમને ક્યાંક રન એમ કે એટલે દોડવાનું એ પ્રમાણે આવી બધી જે ક્રિયાઓ છે એ આપણે ક્લાસની અંદર પ્રવૃત્તિ દ્વારા કરી શકીએ છીએ બરાબર છે એટલે આ બધી ક્રિયાઓ એક્શન વર્ડ્સ આપેલા છે એ તમારે ધ્યાન રાખવાનું છે આવા કેટલાય બધા એક્શન વર્ડ્સ આપણે ડેઈલી રૂટિનની અંદર કરીએ છીએ તો આપણે દરરોજ એક બે એક બે રૂટિન આપણે જે ક્રિયા કરતા હોય તરત એ ક્રિયા કરી એને ઇંગ્લિશમાં આપણે શોધવાનો ટ્રાય કરીએ તો એ તમારે શીખતા જાઓ બરાબર છે એટલે એ તમારા ઇમ્પ્રુવમેન્ટ આવે એ પ્રમાણે વોક બુલેરી પણ વધતી જાય હવે દેખો કા મુજબના ચિત્રો બતાવીને વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં સૂચનાઓ અનુસાર ક્રિયા કરવા કહો એટલે તમને આ પ્રમાણે એની ક્રિયા બતાવે બરાબર છે તો તમારે એની ક્રિયા કરવાની બરાબર છે એ ક્રિયા કરીને એને ઇંગ્લિશમાં બોલી બતાવવાનું બરાબર છે કે કઈ રીતના ક્રિયા કરવાની આવે બરાબર છે અહીંયા આ છોકરી ઊભી છે તો શું કહેવાય સ્ટેન્ડ અપ બરાબર છે એમ કે એટલે ઊભું થવાનું આવે પછી આ આંખ બંધ કરે છે તો ક્લોઝ યોર આઈસ બરાબર છે આ શું કરે છે પીવે છે તો ડ્રિંક કરે છે બરાબર છે આ પછી મળે છે એ પ્રમાણે બરાબર છે એટલે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરેલી હોય છે તો એના દ્વારા આપણે અલગ અલગ ક્રિયાઓ શીખી શકીએ છીએ બરાબર છે એટલે આ જે તમારા એક્શન વર્ષ આવી છે એ તમારે આ યુનિટ વનની અંદર જે ગેટ ગેટઅપ એન્ડ ડાન્સ છે બરોબર છે એક્ટિવિટી વન એન્ડ ટુ એ શીખવાના છે એટલે આ જે અઘરા સ્પેલકો છે એ તમારે આમાંથી લખી અને તૈયાર કરવાના છે પછી આ પોયમ પણ મોડે કરવાની છે તૈયાર કરવાની છે એટલે આ વિડીયોની અંદર આપણે આટલે આજે એટલું શીખવાનું છે હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે બરોબર છે ઓકે થેન્ક યુ